दिख रहा हूँ। गुड मॉर्निंग। तो संतुलन आज वीडियो लेक्चर अंदर आप जो है कि निर्बल एसिड आयनीकरण अचड़ा एट निर्बल एसिड बेस बने हाथ जोशू बहुत ईजी टॉपिक है मस्त है एना पीछे अपने लगता दाखला भी गणीशू। ओके तो चलो मारू नाम है हीरा डाबी ने अपने दीकरा लेक्चर स्टार्ट करिए निर्बल एसिड अने बेज नो आयनीकरण अचड़ा। ओके तो जो हम निर्बल एसिड है क्या प्रबल एसिड याने दीकरा प्रबल एसिड तो क्यों થઈ જાય 100% આયનાઇઝેશન થઈ જાય ને બરાબર જ્યારે આપણે જે નિર્બળ એસિડ છે એનું 100% આયનીકરણ થતું નથી પણ જો દીકરા નિર્બળ એસિડ અથવા નિર્બળ બેઝ કહેવાય કોને કે જેનું આયનીકરણ કેવું થાય અંશતઃ થાય બરાબર એના કારણે શું થશે એને નિર્બળ એસિડ અથવા નિર્બળ બેઝ કહેવાય। ચાલો ધારો કે આપણે એસિડ લઈ લેતા છે નિર્બળ એસિડ તો HX છે તેનું પાણીમાં નાખતા એનું શું થશે આયનીકરણ થશે। ઓકે તો ચાલો સંતુલનને શું થશે કે એસિડ છે તે એચ ગુમાવવાની વૃત્તિ ધરાવે એટલે આ એચ ગુમાવશે ને આ મેળવશે ત્યારે આ બેઝ તરીકે કામ કરે તો આ આપણું શું થશે H3O+ અને આ હું આવશે X- તો એસિડ નો આ હું કહેવાય સંયુગ્મ બેઝ કહેવાય અને બેઝ નો આ હું કહેવાય દીકરો સંયુગ્મ એસિડ કહેવાય। તો ચાલો હવે ધ્યાન આપજો કે આપણી જે પ્રક્રિયા છે તે લખતા છે तो प्रक्रिया कई आई है HX वत्ता H2O gives us X minus ने प्लस H3O प्लस। ओके तो प्रारंभिक सांद्रता ये आपने मोलर मान लिया तो सपोज के धारो के आनी शुरुआत की सांद्रता कितनी थी दिख रहा हो C मोलर हती C मोलर अथवा खाली तुम C लखो तो अभी चले ने आनी तो शुरुआत में 0 मोलर जीरो मोलर से लेके हम जो शुरुआत में એટલે કે એમાં તમે પાણી નાખ્યું નથી જો પ્રારંભિક સાંદ્રતાનો અર્થ શું થાય કે તમે એના અંદર પાણી નાખ્યું નથી એટલે કે એનું આયનીકરણ થયું નથી એટલે કે આયનીકરણ નથી થયું એટલે કે આ તો આયનમાં રૂપાંતર પામશે નહીં। ઓકે ચાલો હવે આપણે જોવાના છે કે આયનીકરણ અંશ ઓકે જો આપણે જોવાના છે આયનીકરણ અંશ એટલે કે એના અંદર આયનીકરણ કેટલું થશે તો ધારો કે આપણે એને કહીએ કે એની સાંદ્રતાનો કેટલું થયું ખાલી આલ્ફા જેટલું જ એનું આયનીકરણ થયું એની સાંદ્રતાથી માઈનસ આલ્ફા જેટલું આયનીકરણ થયું તો આનો અપી કેટલો વધારો થશે C આલ્ફા અને C આલ્ફા જેટલો વધારો થશે એટલે કે સંતુલનને સાંદ્રતા સંતુલન જો આ પાછું ધ્યાન આપજો કે આયનીકરણ અંશ છે એટલે શું કે એનામાંથી કેટલો કેટલો ઘટાડો થશે અથવા ઘટાડો તો નહીં સોરી કેટલું આયનીકરણ થશે તો શરૂઆતના સાંદ્રતાથી એનું કેટલું આયનીકરણ થયું તે આપણે આલ્ફા વડે દર્શાવીશું અર્થાત શરૂઆતની સાંદ્રતા અને આયનીકરણ શું થશે આયનીકરણ અંશે સાંદ્રતા અને આમાં કેટલું થશે આ પ્લસ સી આલ્ફા ને આ સી આલ્ફા તો જો તો હવે આપણે જો સંતુલનની સાંદ્રતા લખીએ તો આપણા પાસે કે સી કન્સન્ટ્રેશન શું થશે સાંદ્રતા કેવી છે અચળ એટલે કે સી કન્સન્ટ્રેશન ઓફ કોન્સ્ટન્ટ તો તમે એવું કહી શકે કે અચળ સાંદ્રતા નિપતની સાંદ્રતાનો ગુણાકાર છેદમાં પ્રક્રિયકનો સાંદ્રતાનો ગુણાકાર તો શું હશે આપણા પાસે કે x માઈનસ અને અહીંયા હું આવશે આ H3O પ્લસ ના છેદમાં HX ને હું આવશે આ H2O। ઓકે તેથી KC બરાબર x માઈનસ તો આપણને શું થશે આ C આલ્ફા ઇનટુ C આલ્ફા ના છેદમાં હું આવશે C ને C માઈનસ આલ્ફા તો જો આને આપણે આમ ભી લખી શકીએ C સ્ક્વેર આલ્ફા સ્ક્વેર ના છેદમાં C કોમન 1 માઈનસ આલ્ફા તો C C કેન્સલ તો આપણા પાસે આવે C આલ્ફા સ્ક્વેર ને 1 માઈનસ આલ્ફા ને આ હું આવ્યું તમારું KC। હવે તમે કહેશો કે સર H2O કાં ગયો તો દીકરાઓ જ્યારે તમે H2O અને KC સાથે ગુણો KC સાથે ગુણો તો કે પાણી તો કેવું છે અચળ નહીં એટલે KC ને તો દીકરા હું કહેવાય તમારો KA કહેવાય કે એ એટલે શું એસિડ નો આયનીકરણ છે કે એ ને શું કહેવાય એસિડ નો આયનીકરણ અચળ। ઓકે ને દીકરા આ સમીકરણ કોના માટે છે નિર્બળ એસિડ માટે છે
નથી કે પ્રબળ એસિડ માટે કોના માટે છે તમારો દીકરો નિર્બળ એસિડ માટે છે ને એક વસ્તુ યાદ રાખજો જે Ka બરાબર છે એની કિંમત હું આવે pKa બરાબર માઈનસ log Ka થાય pKa બરાબર શું થાય માઈનસ log Ka યાદ રાખજો pKa ની કિંમત જેમ વધારે તેમ એસિડ હું થશે નિર્બળ એસિડ ની એસિડિકતા કેવી હશે ઓછી અને જો के नी कीमत वधारे तो एसिड नी प्रबलता वधु होई छे ओके पीके नी वैल्यू जितनी वधारे तो एसिड के वो से निर्बल अने जो के नी कीमत वधारे तो एसिड के वो से दिखरो प्रबल हसे ओके चलो एवी रीते दिखरो जे निर्बल बेस छे एनु आपणे જોઈએ चलो निर्बल बेस नो आटला पति जाय धारो के आपणे एक एमओएच नामनो बेस लिए निर्बल बेस छे તેનો આપણે શું કરીએ પાણીમાં આયનીકરણ કરીએ તો શું થશે જે બેઝ છે તે H ગુમાવવાનો ગુણધર્મ ધરાવે બે કોના આધારે પ્રોસ્ટેટ ઓરી એસિડ બેઝના આધારે ઓકે તો આ H ગુમાવશે તો હું થશે OH માઈનસ ને આપણો અહીંયા બનશે H3O પ્લસ બેઝ તો આ એનો શું કહેવાય દીકરાઓ સંયુગમાં બેઝ તો આ એનો કહેવાય સંયુગમાં એસિડ ને એસિડ તો આ દીકરાઓ શું કહેવાય એનો સંયુગમાં બેઝ કહેવાય ચાલો તો સંતુલન એ KC જો સેમ આના જેવું થશે દીકરો બેઠો આના જેવું છે KC બરાબર શું હશે આ OH માઈનસ ને H3O પ્લસ ના છેદમાં MOH ને આ H2O પરંતુ H2O આપણે અહીંયા લાવીએ કારણ H2O ની સાંદ્રતા કેવી છે અચળ કે પ્રક્રિયા પાણીમાં થતી છે તો શું આવશે KC ઇનટુ H2O બરાબર OH માઈનસ ને આવશે આ H3O પ્લસ ના છેદમાં M OH ને આ બને બરાબર આપણા પાસે શું છે C આલ્ફા ઇનટુ C આલ્ફા ને છેદમાં શું આવશે C બ્રેકેટમાં 1 માઈનસ આલ્ફા તો આપણા પાસે આ કેન્સલ થશે તો શું આવશે આપણા પાસે આ C આલ્ફા સ્ક્વેર ને છેદમાં 1 માઈનસ આલ્ફા ને દીકરો આ તમારો થશે KB હું થશે આ તમારો દીકરો KB થશે ને કેમ KB કે બેઝનો આયનીકરણ અચળાંક ને K એટલે એસિડનો ને KB એટલે બેઝ નું અહીંયા જોઈ લેવાનું કે દીકરો એસિડ છે કે બેઝ છે તો KB કોનો છે બેઝ નો આયનીકરણ અચળાંક ઓકે તો એના અંદર ભી જોઉં કે તમારું જે PKB બરાબર શું છે માઈનસ log KB થાય તો એના અંદર ભી જો PK ની કિંમત વધારે તેમ બેઝ કેવો હશે નિર્બળ અને જો KB ની કિંમત વધારે તો એ બેઝ કેવો હશે દીકરો પ્રબળ હશે તો બધી બસ દીકરો આટલો જ મસ્ત આટલો મસ્ત ટોપિક હતો હવે આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચર અંદર એના દાખલા સાથે શરૂઆત કરીશું ઓકે તો બસ મેં જરા તમને છેલ્લે નોટ્સ બતાવી દીધો છે એના અંદરથી તમે જરાક જોઈ લેજો કઈ પ્રોબ્લેમ પડે તો જણાવજો બાય ગુડ નાઈટ ये आपके सामने प्रस्तुत है आपकी नोट्स एसिड માટે છે દીકરાઓ એસિડ માટે છે જો તમે જોઈ શકો છો HCl નો HF નો જો કે કેટલો વધારે છે એટલા માટે કેવો છે દીકરાઓ પ્રબળ એસિડ છે જેમ નીચે જશો તેમ હું થશે કે બધાની કે ની વેલ્યુ જુદી જુદી ને એસિડ ની એસિડિકતામાં કેવો આવશે દીકરાઓ ફરક આવશે આ કોના માટે તો આપણે જો આ દીકરાઓ તમારા બેઝ માટે છે ઓકે ડન